नमस्कार दर्शक मित्रों, एसएनपी न्यूज में आपनो स्वागत छे। हूं छु आपनी साथे रईशा पटेल। समाचार की शुरुआत करता पहला नजर करीशु आजना मुख्य समाचार पर। भरूच नंदेला फ्लाईओवर ब्रिज जर्जरित, छता भारे वाहनों की अवर जवर। ब्रिज की गोकुर गति चलती कामगिरी, ब्रिज वधु जर्जरित थाय तेवो भय। जंबूसर में बे दलित युवाओं पर जीवलेण हुमला नो मामलो, भरूच में कलेक्टर ने आवेदन पत्र अपायु। भरे वाहनों की अवर जवर सामे आम आदमी पार्टी की कलेक्टर ने रजूआत। नर्मदा मैया ब्रिज नीचे थी भारे वाहन पसार करवामां ब्रिज ने नुकसान थता रही गयु। अग्निपथ मुद्दे यूथ कांग्रेस नु आंदोलन, होदेदारों कार्यक्रम की टींगा तोड़ी करी अटकायत कराई। भरूच जिला दर्शक मित्रों, न्यूज क्षेत्र अग्रेसर एवं एसएमपी न्यूज भरूच हवे सोशियल मीडिया साथी इलेक्ट्रॉनिक मीडिया थकी पण कार्यरत बनी छे। जे एसएमपी न्यूज ना दर्शक मित्रों, पूर्वपट्टी विस्तार ना परिवर्तन चैनल ना केबल कनेक्शन में चैनल नंबर 981 ऊपर सांजे 8 वगे निहाळी सको छो। आपना विस्तार नी कोई पण समस्या ने तंत्र सुधी पहोंचाडवा हर हमेशा एसएमपी न्यूज अग्रेसर रहेशे। भरूचनी एबीसी चौकड़ी नजीक मित्र ने मळवा आवेला ग्राहके पिज्जा रेस्टोरंट उपर तेना मित्रनी राह जोई बैठो हतो। ते दरम्यान पिज्जा रेस्टोरंट में ग्राहके पिज्जा नो ऑर्डर कर्यो हतो अने ते दरम्यान ग्राहक पिज्जा आरोगी रह्यो हतो। ते दरम्यान ज तेना मोढ़ा में कचरा जेवु लागता तेवुए बहु मन पर लीधु न हतु, परंतु पिज्जा खाती वखते ज काचनो टुकड़ो आवी जता तेमने मोढ़ाना भागे इजा थवा साथे लोही निकळता ग्राहकनो पित्तो गयो हतो अने तेणे आ बाबते पिज्जा रेस्टोरंटना मैनेजरने जाण करता तेओ द्वारा कोई योग्य जवाब मळ्यो न हतो, जेना कारणे ग्राहके सीधी फरियाद फूड एंड ड्रग विभाग ने करी हती। जेना पगले फूड एंड ड्रग विभागे पिज्जा रेस्टोरंट उपर जे ताबड़तोब विविध पदार्थोना सैम्पलो मेळवी कायदेसरनी कार्यवाही आरंभी हती। હું અતુલભાઈ મારા મિત્ર મનોજભાઈને મળવા માટે આવ્યો હતો, તો મનોજભાઈ કીધું કે ભાઈ તું પિઝા હટમાં બેસ, ત્યાં આગળ આપણે ભેગા થઈએ છે। તો અહીંયા પિઝા હટમાં આવીને મેં એક પિઝાનો ઓર્ડર આપેલો હતો, તંદુરી ઓનિયનનો, લગભગ 5:30 આસપાસ હતો અને એમને મને ઓર્ડર આપતા મને ડિલિવરી આપી અને ટેબલ ઉપર હું ખાતો હતો ત્યારે એક પીસ ખાધા પછી જ્યારે બીજો પીસ ચાલુ કર્યો ખાવાનો તેની અંદરથી કાચનો પીસ નીકળ્યો, જે ડીશ હોય ને જે પ્લેટ ખાવાની એની તૂટેલાનો પીસ હશે એની અંદરથી નીકળ્યો હતો ને ખાતા ખાતા મને એક લાગ્યું કે ભાઈ આ કદાચ નોનવેજનું પણ હોઈ શકે એમ જોતા, પણ એ કાચ અંદરથી નીકળ્યો હતો, મને એ કાચ ખાતા પછી આગળથી થોડું લોહી પણ નીકળી ગયું અને એના પૈસા આપણે પૂરા ચૂકતે કરેલા છે કે કોઈ એવી રીતના લીધેલું નથી બરાબર। આ અંગે જે પણ થાય યોગ્ય કાર્યવાહી કરવા માટે મારી આપને સાહેબશ્રીને, જે પિઝાના કોઈ અહીંયા આગળ છે નહીં પણ જે સુરેશભાઈ કહે છે કે તમે અહીંયા આવી અને વાતચીત કરી લેજો, એમણે આ મને એક બોક્સ પેક કરીને આપ્યું છે, એની અંદરથી જે અધિકારી સાહેબ સાથે અમારા પત્રકારશ્રીને વાતચીત થાય એ મુજબ અમે એ ડીશને એની અંદર લઈને પેકેટ લઈ લીધેલું છે। જે કંઈ કાર્યવાહી કરવાની હોય કરવા માટે અમારી આપને નમ્ર અરજ છે। તમારો શું જવાબ આપેલો છે લોકોએ? એ જ એમણે કીધું કે તમને બીજો પીસ આપી દઉં પણ તમે કોઈ કમ્પ્લેન ના કરશો।
હા ઉપર મેં કમ્પ્લેન લખાવી પણ કે 5 મિનિટમાં ફોન આવે છે પણ હજુ સુધી કોઈનો ફોન આવ્યો નથી. લગભગ આ વાતને 5:30 વાગ્યાની વાત હતી અને અત્યારે લગભગ 7 વાગ્યા હશે. હું અત્યાર સુધી અહીં નહીં જ બેઠેલો છું અને પછી મારે અહીંયા આગળ મીડિયામાં અને પત્રકારને બોલાવવાની ફરજ પડી. અત્યારે એમને આ બધું થયા પછી એમની શોપ બંધ કરી દીધી અને એની અંદર બધું જોવા માંગ્યું કે ભાઈ તમારું કિચન મને બતાવો તો કે તમને જોવા દેવામાં આવશે નહીં એવી વાતચીત કરી હતી એમણે. ભરૂચ દહેજ ને જોડતા નંદેલા ફ્લાયઓવર બ્રિજ જર્જરિત છતાં ભારે વાહનો પસાર થતા બ્રિજ વધુ જર્જરિત બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ દહેજ ને જોડતો નંદલાવ ફ્લાય ઓવરબ્રિજ એબીસી ચોકડીથી ભરૂચ તરફ જવાના માર્ગ ઉપર નંદલાવ ફ્લાય ઓવરબ્રિજનો ફૂટપાથ પરનો કેટલો હિસ્સો ધસી પડ્યો હતો. ફ્લાય ઓવરબ્રિજનો કેટલો હિસ્સો ધસી પડવાની ઘટનામાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી પરંતુ વાહનોને મોટું નુકસાન સર્જાયું હતું. નંદલાવ બ્રિજનો હિસ્સો ધસી પડવાની ઘટનાને પગલે વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને ફ્લાય ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા નંદલાવ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ગોકુળ ગતિએ શરૂ કરવામાં આવી અને ટ્રાફિક જામની સમસ્યાને લઈ અત્યંત જર્જરિત બની ગયેલો નંદલાવ બ્રિજ ભારે વાહનોથી ધમધમતો થતા જર્જરિત બની ગયેલો ફ્લાય ઓવરબ્રિજ જમ્પિંગ થઈ રહ્યો છે જેના કારણે ગમે ત્યારે નંદલાવ ઓવરબ્રિજ ધસી પડે તેવો ભય ઉભો થયો છે. અત્યંત જર્જરિત નંદલાવ બ્રિજ હોવા છતાં ભારે વાહનોની સતત અવર જવરને લઈ હોનારત સર્જાય તેવો ભય ઉભો થયો છે. જર્જરિત બની ગયેલા નંદલાવ ફ્લાય ઓવરબ્રિજ ઉપરથી શાળાએ જતી લક્ઝરી બસો વાહનો સાથે દહેજ તરફ જતા ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા છે જેના કારણે જર્જરિત બ્રિજ ઉપર વાહનોનું ભારણ વધવાના કારણે બ્રિજ વધુ જર્જરિત બની રહ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. યુથ કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાતા કાર્યકરોએ ટીંગા તોડી કરી અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો હોય ત્યારે આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પ્રદેશ કોંગ્રેસના આદેશથી ભરૂચ ખાતે અગ્નિપથ યોજનાને બેરોજગારીને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. વિરોધને લઈ ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તમામ કોંગ્રેસી કાર્યકરોની ટીંગા ટોળી કરીને પણ અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના શકીલભાઈ અકુજી, જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શેરખાન પઠાણ તેમજ કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકાર મોઘવાળી વિરુદ્ધ સરકાર જ્યારે અગ્નિપથ જેવી યોજના લાવીને પણ આ દેશના નવ યુવાનો સાથે છેતરવાનું કામ કરી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની પોલીસ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઇશારે આજે યુવક કોંગ્રેસ દ્વારા ભરૂચ જિલ્લાની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય ત્યારે પોલીસના પ્રપ્રયોગથી આજે એમને ધરપકડ કરવામાં આવેલી છે. ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસની અંદર ગમે તે પોલીસનો પ્રયોગ કરીને કરશે તો પણ કોંગ્રેસ આવનાર દિવસની અંદર આ જીતના કાર્યક્રમો આપવામાં આવશે. આજરોજ યુવક કોંગ્રેસ દ્વારા સરકારની બનાવતી યોજના અગ્નિપથ યોજના જે સરકારે યુવાનોને ફરી એકવાર લોલીપોપ આપ્યો છે એના વિરોધમાં યુવક કોંગ્રેસ પ્રદર્શન કરી રહેલી છે. આ યોજના એક બનાવતી યોજના આવી છે કે જ્યારે બાપ અને દીકરો જ્યારે સાથે નોકરી કરતા હોય તો દીકરા પહેલાં બાપ રિટાયર થઈ જાય એવી એક યોજના છે. આના માટે યુવક કોંગ્રેસ હર હંમેશ યુવાનો માટે લડતી રહી છે. આવનારા દિવસોમાં આનાથી વધારે
અગ્નિ આંદોલન કરશું અને જ્યારે જ્યારે પણ યુવાનોના પ્રશ્ન ઉઠાવ્યા છે, સરકારે બનાવવાની વાતો કરી છે, ત્યારે ત્યારે યુવક કોંગ્રેસ હંમેશા મેદાનમાં રહ્યું છે અને આવનારા દિવસોમાં અતિ મોટું આંદોલન કરી યુવકો માટે લડતી રહેશે. ભરૂચ શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનની અવરજવર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ શહેરમાં દિવસ દરમિયાન પણ સતત ભારે વાહનોની અવર જવર રહેતા અકસ્માતનો ભય ઊભો થતો હોય છે અને ઘણી વખત ભારે વાહનોની અવર જવરને લઈ ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થતી હોય છે. ત્યારે આજે શીતલ સર્કલ નજીક ભારે વાહન નર્મદા બ્રિજ નીચેથી પસાર ન થાય તેવી સ્થિતિ હોવા છતાં પણ વાહન ચાલક પોતાનું વાહન પસાર કરવાના પ્રયત્નો કરતો હતો અને તે સમય દરમિયાન પોલીસ આવી જતા નર્મદા બૈયા બ્રિજને નુકસાન થતાં અટકાવ્યું હતું, પરંતુ ભારે વાહન ચાલકને પોતાનું વાહન રિવર્સ લેવડાવી પરત કર્યું હતું. ત્યારે ભારે વાહનોને અવર જવર ટ્રાફિક જામની સમસ્યા ઊભી કરી રહી હોવાના આક્ષેપો થયા છે. ત્યારે ભરૂચમાં ટ્રાફિક પોલીસ ભારે વાહન પસાર થતા હોવા છતાં મૌન સેવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેરમાં દિવસ દરમિયાન પ્રતિબંધિત ભારે વાહનો ન પ્રવેશે તે માટે ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આવેદનપત્રની બાબતની અંદર આજે સિટી એરિયાની અંદર ભરૂચ શહેરી વિસ્તારની અંદર જે ભારે વ્હીકલો જે ચાલી રહ્યા છે જેના કારણે ભરૂચના રોડ રસ્તા નાના હોવાના કારણે ટ્રાફિકની ફૂલ સમસ્યા રહે છે. 2002માં જે કલેક્ટર શ્રી દ્વારા આવેદન જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું એનો આજ દિન સુધી અમલીકરણ થતું નથી એવું સ્પષ્ટપણે જણાય છે અને દિવસ દરમિયાન કેટલીક એવી ટ્રકો અને પ્રાઇવેટ બસો, ટ્રેક્ટર એવા ઘણા વ્હીકલો જેના કારણે મોટા અકસ્માતો થતા હોય છે. 2 દિવસ પહેલાં જાડેશ્વર ચોકડી ઉપર એક પ્રાઇવેટ બસના કારણે, શ્રીરંગ ટ્રાવેલ્સની બસના કારણે એક વ્યક્તિનું ડેથ થઈ ચૂકેલું છે ને જેને લઈ અને સવારના 8 થી સાંજના 8 સુધી આ બસો અને આ ભારે વ્હીકલો સિટી એરિયામાં બંધ થાય એના બાબતેનું આ આવેદનપત્ર છે ને કલેક્ટર સાહેબને આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આની ઉપર અમલીકરણ લાવે, નહીં તો અમે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વાહન રોકો આંદોલન અમે લોકો ચાલુ કરીશું. વાગરાના કલમ તલાવડીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. વાગરાના કલમ ગામ નજીક તલાવડીમાંથી ગત રોજ એક બિનવારસી લાશ મળી આવી હતી. મૃતકની ઉંમર આશરે 35 થી 40 ની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસને ઘટના સ્થળે જાણ થતાં તેઓ દોડી ગયા હતા. શંકાસ્પદ અવસ્થામાં મળેલા ડીકમ્પોઝ લાશને લઈને અનેક તર્કવિતર્કો ઉભા થયા છે. હાલ તો પોલીસ તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યાં ડોક્ટરના પીએમ રિપોર્ટ ઉપર નિર્ભર રહેલ છે. લાશ કોની હશે, મૃતક ક્યાંનો હશે, તે અહીંયા કેમ આવ્યો અને કેવી રીતે આવ્યો તે સવાલો ઉભા થયા છે, જેને લઈ પોલીસે પણ વાલી વારસોની શોધખોળ આરંભી છે. નબીપુરની કુમાર અને કન્યાશાળાના વિદ્યાર્થીઓએ નબીપુર પોલીસ મથકે પોલીસની કામગીરી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. ભારતનું આવતીકાલનું ભાવિ આજના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ સહિત કાયદાકીય ટ્રાફિક નિયમો અને પોલીસની કામગીરી અંગે રૂબરૂ વાકેફ કરાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે પાઠશાળાઓનો સુંદર વિચાર અપાવ્યો છે. આ પહેલનો મૂળ હેતુ વિદ્યાર્થીમાં રહેલી પોલીસની ઓળખ અને તેનો ભય દૂર કરવાનો હતો, સાથે દેશનો ભાવિ નાગરિક એવો વિદ્યાર્થી પોતાના પરિવાર, સમાજ, શહેર, ગામ, જિલ્લા અને રાજ્યના દેશ માટે આદર્શ બને તે રહેલો કાયદા કાનૂન, વિવિધ જોગવાઈ, ટ્રાફિક નિયમો જાણીને તેનું પાલન કરે, સાથે જ લો એન્ડ ઓર્ડરને પોતે હાથમાં ન લે અને અન્યને પણ કાયદા વિરોધી કૃત્ય કરતા અટકાવે તે માટે પોલીસે માહિતગાર કરે છે. સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના ભાગરૂપે નબીપુર કુમાર તેમજ કન્યા શાળાના વિદ્યાર્થીઓએ નબીપુર પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જેઓને પોલીસની વહીવટી કામગીરી સાથે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કઈ રીતે જાળવે છે તેનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવા સાથે વિવિધ શસ્ત્રોનો માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે નબીપુર પોલીસ મથકના PSI AK જાડેજા અને તેમની પોલીસ ટીમે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી યોજી તેઓને મૂંઝવતા પોલીસ અને તેની કામગીરી સહિતના કાયદાકીય સવાલો જવાબ આપ્યા હતા. Thank you.
આજના આ દિવસે અમને નબીપુર કુમાર અને કન્યા શાળા તરફથી નબીપુર પોલીસ સ્ટેશનમાં બાળકોને લઈને પોલીસ સ્ટેશનની વિઝિટ એસપીસી અંતર્ગત અમે બાળકોને લઈને આવ્યા હતા. પોલીસ સ્ટાફે ખૂબ જ સરસ એવી માહિતી આપી. પોલીસ ખાતામાં જે કંઈ કામગીરી થાય છે એ કામગીરીથી બાળકોને અને અમને શિક્ષકોને પણ અવગત કર્યા. જે અત્યારે કરંટમાં જે રાઇફલ યુઝ થાય છે એના અંગેની ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી અને દરેક પોલીસ સ્ટેશનના ખાતાના દરેક વ્યક્તિએ ખૂબ જ સારી માહિતી બાળકોને અમને આપી એના માટે હું કુમાર કન્યા નબીપુર શાળા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વર 3 રસ્તા નજીક વાહન ચેકિંગમાં રિક્ષામાંથી ગન અને ચપ્પુ મળી આવતા 5 લોકોની ધરપકડ કરાઈ હતી. પાછળ સવાલ લાલાભાઈ શંકરભાઈ મકવાણા રહેવાસી લોઢવાનો ટીકડો દાંડિયા બજાર ભરૂચ, શિવમ પ્રવીણ મકવાણા રહેવાસી લોઢવાનો ટીકડો દાંડિયા બજાર, માનવ રાકેશ ચૌહાણ સુથિયાપુરા દાંડિયા બજાર, રાહુલ ધુડા પંચાલ રહેવાસી લોઢવાનો ટીકડો દાંડિયા બજારની કડક પૂછપરછ કરવા સાથે મુદ્દામાલ સાથે પાંચેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરના ટુંડજ ગામે 6 વ્યક્તિઓએ એક દલિત યુવાનને માર મારી તાંકે તોડી નાખતા કલેક્ટરે આવેદન પત્ર સુપ્રત કરાયું હતું. ટુંડજના ગુનેગારોની ધરપકડ કરો. ટુંડજના ધરપકડ ગુનેગારોની ધરપકડ કરો. અનુસૂચિત સમાજને ન્યાય આપો. દલિતો પર અત્યાચાર બંધ કરો. દલિતો પર અત્યાચાર બંધ કરો. બંધારણ બાબા સાહેબ આંબેડકર અમર રહો. ભરૂચ જિલ્લામાં કાર્યરત સંત શિરોમણી રવિદાસ એન્ડ યુગાવંત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જંબુસર તાલુકાના ટુંડજ ગામે સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા કે જેઓ અનુસૂચિત જાતિના હોય તેઓને ગામના 6 વ્યક્તિઓએ લાકડીના સપાટાઓ મારી તેને હાથ તાંટિયા તોડી નાખી તેની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આરોપીઓ સામે નજીકના પોલીસ મથકમાં એટ્રોસિટી રાયોટિંગ સહિત આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. આરોપીઓને પોલીસે વહેલી તકે ઝડપી પાડી અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચાર રોકવા સહિત વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે સાથે જંબુસર તાલુકાના અન્ય છિદ્રા ગામે પણ એક બુટલેગર સહિત 4 જણાએ ભેગા મળી અનુસૂચિત જાતિના અન્ય યુવાનને પણ ઢોર માર માર્યો હતો, જેમાં પોલીસે એટ્રોસિટી સહિત મારામારી એક્ટ હેઠળ 4 લોકો સામે ગુનો દાખલ પણ કર્યો છે. પરંતુ અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચાર રોકવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. હાલ જે આપણને બધાને ખબર છે એમ ટુંડજ ગામની અંદર જે ચૂંટણીમાં રીસ રાખી અને 6 મુસ્લિમો દ્વારા એક અનુસૂચિત જાતિ સમાજના ઈસમ પર ઢોર માર મારવામાં આવતો જે વિડીયો પણ આપણી પાસે હશે એના પડઘા ગુજરાતની અંદર પડ્યા છે અને અમે વડોદરાથી જંબુસરતા પાદરાથી બધા લોકો ભેગા થઈને આજ રોજ ભરૂચ ખાતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા ભેગા થયેલા છે. હજુ આ પડઘા પૂરા પણ નથી પડ્યા અને ત્યાં છિદ્રાની અંદર પણ બીજા એક ઈસમ પર આ જ રીતનો એક બનાવ બન્યો છે. એટલે સંવિધાન આજે કંઈક ખતરામાં હોય દેખાઈ રહ્યું છે અને એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે ન્યાય આપવા માટે અનુસૂચિત જાતિ સમાજના લોકો ભેગા મળી આવેદનપત્ર આપ્યું છે. આશા રાખીએ અમારું આવેદનપત્ર સ્વીકારી અને અમને જલ્દીથી જલ્દી ન્યાય આપે અને આરોપીઓની ધરપકડ થાય અને કડકમાં કડક સજા થાય. અંકલેશ્વરમાં યુવાનને લોનની લાલચમાં રૂપિયા 20,000ની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ અપાઈ છે. અંકલેશ્વરના યુવાને લોન અપાવવાના બહાને 20,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની અરજી શહેર પોલીસ સ્ટેશન મથકે પહોંચી છે. અંકલેશ્વરના સર્વોદયનગર ખાતે રહેતા આરિફ રાઠોડ ડ્રાઇવિંગ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે પૈસાની જરૂરિયાત પડતા પત્નીના નામે લોન માટે તેણે મહાવીર ટર્નિંગ પર આવેલ મહેન્દ્ર ગોહિલનો સંપર્ક કર્યો હતો. મહેન્દ્ર ગોહિલે આરિફને એક જ મહિનામાં લોન અપાવી દેશે તેવી વિશ્વાસ આપ્યો હતો. લોન પાસ કરાવવા માટે મહેન્દ્રએ આરિફ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. 20,000 રૂપિયા લીધા બાદ પણ લોન નહીં મળતા આ રીતે 20,000 રૂપિયા પાછા માંગ્યા હતા. રૂપિયા પરત આપવામાં ન આવતા મહેન્દ્ર ગોહિલે ગલ્લા તલ્લા કરતા આખરે ફરિયાદીએ મહેન્દ્ર ગોહિલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આપી હતી. મારું નામ આરિફ અબ્દુલ છે ભાઈ, ને મેં સિગ્નેચર કોમ્પ્લેક્સમાં મહેન્દ્રભાઈ ગોહિલને 20,000 રૂપિયા આપેલા લોન કરવા માટે, પણ એને એવું તો 15 દિવસમાં તમારી લોન થઈ જશે, તમે મને રોકડું પેમેન્ટ આપી દો ને તમે 15 દિવસની અંદર લોન પાસ કરાવી દઈશ. આજે 3 મહિના થયા, મેં એને ગૂગલ પેથી 20,000 રૂપિયા આપેલા છે, 3,000 રોકડા આપેલા છે અને 17,000 રૂપિયા ગૂગલ પે કરેલા છે. એ ભાઈ મને ફોન ઉઠાવતો નથી, એની ઓફિસ બંધ કરી દઈ. બધા 10-12 જણના પૈસા લીધેલા છે ભાઈ, કોઈના 50 લીધા, કોઈના 1,00,000 રૂપિયા લીધા છે, મારા 20,000 રૂપિયા લીધેલા છે ને ભાઈ પૈસા આપતો બી નથી ને જેમ તેમ અપશબ્દો વાપરે છે, ફોન કરું છું ફોન ઉઠાવતો નથી, એને ઓફિસ બંધ કરી દીધેલી છે. આવો બનાવ આવી જો બનાવ છેતરપંડી કરેલી છે. પોલીસ ફરિયાદ કરી છે, આ અરજી આપેલી છે આજે.
અંકલેશ્વરના નવ ગામમાં ગામના સરપંચની તરફેમાં ગ્રામજનોએ કલેક્ટર આવેદન પત્ર સુપ્રત કર્યું હતું। भरूच जिला अंकलेश्वर पंथक नौगामा गामे गाममा माटी खनन ने लईने सर्वे नंबर नी माटी मा खनन करायु होय अने ते बाबतना रूपिया ने लईने पण विवाद थयो हतो, जेना पगले एक महिलाए सरपंच सामे गंभीर आक्षेप साथे फरियाद नोंधावी हती, जेना कारणे सरपंच निर्दोष होवाना आक्षेप साथे ग्रामजनोए आजरोज भरूच कलेक्टर कचेरी खाते दोड़ी आवी सरपंच नी तरफेणमां कलेक्टर ने रजूआत करी हती। मैं कोकिलाबेन राजेन्द्र नौगामा रहेवानुं अमारे ए आ सरपंच ने खोटी खोटी रीते आ बेने फसायो छे। सरपंच ने एम आ बहनों जमनी जमीन से एमने के पैसा लेवा गया, पैसा ना आप्या तो सरपंच ने तमारे जान करवू पड़े। आटला वक्त थेलो सरपंच अमारा नौगामा में से पण हजू लगीन कोई दिवस फरियाद आवी नथी। आ बहने खोटी खोटी रीते लोकोना चरावाथी आ सरपंच ने फसावेलो छे, एटले अमे आ वात मानता ज नथी। एम हवे सरपंच गामनो एटले मारी जमीन वेचाय तो अमारे कहेवू पड़े नहीं, पैसा ना आपे। ए लोको लेने गया सरपंच ने तो कहवा गया तो गल्ला पर एरी बैठी है, सरपंच की फेट पकड़े, ए फेट पकड़े कहीं एनो कायदो छे, एटले खोटू छे नहीं। एटले अमारे अमारा सरपंच नो न्याय जो, बस अमारा सरपंच नो वाक ज नथी। मई ने खोटी खोटी रीते ज फसावेलो छे, आ बधुं ने ऊंधुं ज काम कर्युं छे, लोकोना कहेवाथी कर्युं छे। नीना तय रूबरू में कोई सभ्य उतार नहीं साक्षी पुरावो। हाँ खोटी खोटी दाखल थी वायगू बायगू कर खाटला में आराम थी जयाबेन मोदी में हुई रहेली से, कारण के पेला पैसा आपे खाई ने हुई रहेली से। घेर आ उतरी तो अमे घेर जोवा वाला चालती चालती उतरी घर में जाइ, तो केवी रीते ने आरखी भांगी जाइ हैं, बस अमारे एटलू जान करू से। नमस्कार, मारू नाम दीपक पटेल छे अने हुं नौगामा गामनो रहेवासी छूं। नौगामा गामनी सीममां जे 22 नंबर छे सर्वे नंबर एनी जे जमीन छे एमां आशाबेन वसावा, राकेशभाई वसावा अने शैलेषभाई वसावा अने अन्य 7 वारसदारों छे, तो ये 7 वारसदारों ने पूछा वगर एमने एमनी मालिकीनी जमीन नी माटी वेचाण करेली छे। जयरे 7 ईसमों ने खबर पड़ी कि अमरी मलिकी जमीन एमने वेचेली है, तो सरपंच साहेब सहारो लईने एमनी जे चाहनी लारी है एमनी पास एवं अपील करवा गया कि अमरा हिस्सा की जो जमीन तमें वेची है एनों जे कहीं पर हिस्सों जे कहीं पर वर्तर जो थाय ते अमने आपो, तो ये आशाबेन है एमने खोटे खोटू एमनी साथ गैरवर्तणूक करू सरपंच साहेब साथ खोटी खोटी फरियादो दाखिल करी है। कारण कि जे समय आ घटना बनी ए समय अमरा गामना 80-100 व्यक्तिओ मतलब के त्या हाजर था अने आवी कोई घटना बनी ज नहोती। एमणे खोटे खोटी अपील करी अने खोटे खोटो दावो मांड्यो अने खोटे खोटी अपील करी अने पोलीस स्टेशनमां फरियाद नोंधावी छे सरपंच साहेब विरुद्ध के अमारी साथे गैरवर्तणूक करी छे, अमारी साथे व्यवहार सारो न कर्यो अने तेओ जयाबेन मोदी हॉस्पिटलमां दाखल थई गया छे। बीजू के आ मालिकीनी अंदाजित किंमत 5 लाख आसपास छे, तो जे 7 ईसमो छे एमना भाग 1 रुपयो पण हजी सुधी आव्यो नथी अने जे आशाबेन छे एमणे मालिकीनी बधी जे पण खंदरी करी छे अने जे पण रुपया मळ्या छे ए बधा पचावी लीधा छे, अने आज परिस्थितिनो फायदो उठावीने सरपंच साहेबना विरोध पक्षो जे छे नौगामा गामना जेमां दिलीपभाई जगमालभाई पटेल छे, भरतभाई प्रतापभाई पटेल छे अने बुटलेगर, खास याद राखजो के बुटलेगर अरुण वसावा पछी अशोक वसावा जेमणे अमनी मनोवृत्ति ने खोरवी नाखी छे, एमने खोटे खोटा प्रोत्साहन आपी अने खोटे खोटी अपीलो दाखल करावडावी छे। मांगणी ए छे के जे कई पण तमे खोटे खोटी अपील सरपंच साहेबनी विरुद्धमां तमे जे नोंधावेली छे पोलीस स्टेशनमां ए तमे पाछी खेंची लेवो, कारण के आ मान्य छे ज नहीं। तमे खोटे खोटी रीतना आ रीतना दावो कर्यो छे, અમારી એ જ અપીલ છે અને અમને ખબર છે કે અમને ન્યાય મળવાનો જ છે। ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો હતો। भरूचनी एंजीनियरिंग कॉलेज खाते भरूच तालुका युवा मोर्चा द्वारा डॉक्टर श्यामाप्रसाद मुखर्जी बलिदान दिवस अंतर्गत रक्तदान कैम्प योजायो हतो। प्रखर राष्ट्रवादी अने भारतीय जनसंघना स्थापक एवा डॉक्टर श्यामाप्रसाद मुखर्जीना बलिदान दिवस निमित्ते भारतीय जनता युवा मोर्चाना प्रदेश प्रमुख डॉक्टर प्रशांत कोराटना नेतृत्व हेठळ गुजरातभरमां 1 सप्ताह सुधी बलिदान दिवस मनावाई रह्यो छे, जेमा राज्यना 569 मंडळोमां रक्तदान कैम्प योजायो छे, जेमा 51,000 युनिट रक्त एकत्र करवानो निर्धार छे, जे रक्तने जरूरियातमंद दर्दीओ अने सगर्भाओने उपयोगी थई शके छे। तेवा આશય સાથે ભરૂચમાં પણ જિલ્લામાં 30 જૂન સુધી રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 7 મંડળોમાં રક્તદાન કેમ્પ યોજાયા બાદ 8મો રક્તદાન કેમ્પ ભરૂચ તાલુકા દ્વારા ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ જિલ્લા ભાજપા મહામંત્રી નિરલ પટેલની આગેવાનીમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો, અને સાથે સાથે રમત ગમતને પણ પ્રાધાન્ય આપવા માટે ડોનેશન રિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। भारतीय जनसंघना स्थापक महान राष्ट्रवादी नेता
કે જેમનું મૃત્યુ જ કાશ્મીરને ભારત સાથે જોડવા માટેના પ્રયત્નોમાં થયું હતું, એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિને ભારતીય જનતા પાર્ટી એક બલિદાન દિવસ તરીકે ઉજવે છે. આ બલિદાન દિવસ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચો દર વર્ષે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરે છે. આ વર્ષે દેશના તમામ મંડળોમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. તો એમાં ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટજીના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના તમામ 580 મંડળમાં આ રક્તદાન શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લો પણ આ આયોજનમાંથી બાકાત નથી. ભરૂચ જિલ્લામાં પણ અત્યાર સુધી 7 મંડળમાં 7 રક્તદાન શિબિરો યોજવામાં આવી ચૂકી છે. ત્યારે આજે ભરૂચ તાલુકામાં 8મી આ શિબિર યોજવામાં આવી રહી છે. સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાશ્રીઓ તેમજ કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખૂબ સુંદર આયોજન બદલ હું ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ તાલુકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. ભરૂચ નંદેલા ફ્લાયઓવર બ્રિજ જર્જરિત છતાં ભારે વાહનોની અવરજવર, બ્રિજની ગોકુળ ગતિએ ચાલતી કામગીરી, બ્રિજ વધુ જર્જરિત થાય તેવો ભય. જંબુસરમાં 2 દલિત યુવાનો ઉપર જીવલેણ હુમલાનો મામલો, ભરૂચમાં કલેક્ટરને આવેદન પત્ર અપાયું. ભરૂચમાં ભારે વાહનોની અવરજવર સામે આમ આદમી પાર્ટીની કલેક્ટરને રજૂઆત. નર્મદા મૈયા બ્રિજ નીચેથી ભારે વાહન પસાર કરવામાં બ્રિજને નુકસાન થતા રહી ગયું. અગ્નિપથ મુદ્દે યુથ કોંગ્રેસનું આંદોલન, હોદ્દેદારો કાર્યકરોની ટીંગાટોડી કરી અટકાયત કરાઈ. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરોપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.